જીવન કેથી સજા 376-1 અને 376-2 મુજબ જે કહેવામાં જ આવી હતી આ કલમો હું તમને ખાલી જાણ ખાતર કહી રહી છું કે એવી રીતે આ સજા જે કહેવા આ ભોગવવામાં વાત કરવામાં આવી સતત આ ચર્ચા ચાલી રહી હતી કઈ રીતે એને સજા આપવામાં આજીવન કેથી સજા શું કહેશો સૌથી પહેલા તો મારે જ્યુડિશિયરીને કોંગ્રેચ્યુલેટ કરવું જોઈએ કે લોકોએ તટસ્થ ન્યાય આપ્યો છે કારણ કે અમે પહેલાં એ ડિસ્કસ કરતા હતા કે 10 વર્ષથી સજા તો કશું જ ના કહેવાય જે રીતને એને બધા ગુનાઓ કર્યા છે અને જેટલી તમે કલમો બધી બતાવી જેટલા લોકો એ તો પાછા અલગ કેસીસ ચાલશે કે જે વિટનેસને એ લોકોએ ધમકી આપી જે મર્ડર પર એ મર્ડર્સ કર્યા છે કે એ બધા આખા અલગ ચાલશે પણ અત્યારે જે આજીવનની કેદની જે સજા કરી એ બહુ જ સરસ છે કારણ કે આમ બી એમને અત્યારે જ્યારે દલીલો ચાલતી હતી ત્યારે આપણા નારાયણ સાઈએ તો લખીને આપ્યું હતું એમના જજ અરે એમના લોયરને કહેવા કે કહેતો કે મેં પાંચ વર્ષ ચાર મહિના તો કાઢી લીધા છે 10 વર્ષમાંથી કાપીને આપે એટલે એમને એટલે એટલા હદ સુધી એની હતી એનું શું કહેવાય પેલું ઓવર કોન્ફિડન્સ બોલો કે જે બી પોતાના જાત પર બોલો એટલે આજે જે આજીવન કેદને જે આ બધી અલગ અલગ પોઈન્ટથી આપ્યું અને સાથે 1 લાખ દંડ મારા ખ્યાલે સાહેબ દંડ તો થોડો ઓછો છે વધારે કરો તો સારું કારણ કે જે રીતે યુ નો કારણ કે અલ્ટિમેટલી આઈ નો કે પૈસા આપવાથી કઈ કઈ જે લોકોનું મેન્ટલ ટ્રોમા ચાલી નથી જવાનું પણ પીડિતાઓને કંઈક ફાયદો થાય એટલે વધારે આપો જેને કે બિલકિસ બાનો કેસમાં 50 લાખનું આપ્યું હતું એ રીતે સારું એ રીતે 25 લાખની માંગ તેમ પણ કરવામાં આવી છે 25 લાખની આપી ઓકે કરવામાં આવી હતી ઓકે તો 1 લાખ થોડી ઓછી અપાઈ છે પણ એટલે તો પાછું આગળ ચાલશે જ આઈ એમ શ્યોર અને હવે અમે એ બી ડિસ્કસ કરતા કે અગર 10 વર્ષની આપે તો આપણે આ લોકો શું કહેવાય જઈ શકે પીડિતા આગજી જઈ શકે કે ભાઈ આને એનહેન્સ કરો સેમ આની આમના નારાયણ સાહી પાસે બી હવે હી વિલ મૂવ ટુ હાઈકોર્ટ ઓબ્વિયસલી એ તો કરશે જ એમાં કોઈ ડાઉટ જ નથી અને પણ આમ શ્યોર એ પેલું સલમાન ખાન જેવું નથી જેમ સલમાન ખાનને બેલ મળી ગયા હતા આમને નહીં મળે એ ખબર છે